સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 2ની અંદર કેમેસ્ટ્રીના આજના વિડીયોમાં આપણે જોઈશું ચેપ્ટર 2ના ટોપિક 2.3 અને 2.4 આધારિત કેટલાક દાખલાઓ. હાઇડ્રોજનનો જે બોહર વર્ણપટ, બોહરનો નમૂનો જે હતો, હાઇડ્રોજન વર્ણપટ, તેને આધારિત દાખલાઓ. શોષણ વર્ણપટ, ઉત્સર્જન વર્ણપટ તમને ખબર હોવી જોઈએ, તે ઉપરાંત તમને એના બધા સૂત્રો ખબર હોવી જોઈએ, તો જ આ વિડીયો તમે જોજો બેટા આગળ. ઓકે, એટલે પાછલા વિડીયો જોઈ કાઢજો અને એ પરફેક્ટ મોડે થઈ ગયા હોય તો આ વિડીયો તમે જોઈ શકો છો. ઓકે, ટેક્સ્ટબુકનો સ્વાધ્યાયનો 2.34મો દાખલો રકમ વાંચીએ. નીચેની પ્રક્રિયા માટે જરૂરી ઉર્જાની ગણતરી કરો. રકમ આપી છે, એમાં પ્રશ્ન એક પ્રક્રિયા આપી છે. હિલિયમ +1 ગેસ ગીવ્સ હિલિયમ +2 ગેસ +1 ઇલેક્ટ્રોન. હિલિયમ +1માં કેટલો ઇલેક્ટ્રોન હોય? 1. હિલિયમ ન્યુટ્રલ હોત ને તો એમાં 2 ઇલેક્ટ્રોન હોત, પણ હિલિયમ +1માં કેટલો ઇલેક્ટ્રોન હોય? 1. એને આપણે નિકાળ દેવો છે. 1 ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં ક્યાં હશે? પહેલી કક્ષામાં હશે. ઠીક છે, હવે પહેલી કક્ષામાંથી તમારે એને અનંત અંતરે મોકલી દેવો છે, તો ઊર્જાની ગણતરી ડાયરેક્ટ અહીંથી કરી શકાય છે. પણ બીજો એક ડેટા આપેલો છે રકમમાં કે હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થા એટલે કે પહેલી કક્ષામાંથી આયનીકરણ ઊર્જા એટલે કે ઇલેક્ટ્રોનને દૂર મોકલી દેવો છે અનંત અંતરે. હાઇડ્રોજન પરમાણુ માટે ઊર્જા આટલી આપેલી છે અને હિલિયમ +1 માટે આપણે શોધવાની છે. 2.18 × 10⁻¹⁸ જૂલ. આને આપણે કેવી રીતના શોધી શકીએ જુઓ જરા, અહીંયા ધ્યાન આપો. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થા એટલે કે પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને અનંત અંતરે NF=∞ મોકલી દેવો હોય એટલે કે આયનીકરણ કરવું હોય તો તે જે જરૂરી ઉર્જા હોય તેને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. ઓકે, ડેલ્ટા E બરાબર RH(1/Ni²-1/NF²) અથવા 1/N1²-1/N2² ચાલે. અહીં આપણે RH એટલે રીડબર્ગ અચળાંકનું મૂલ્ય 2.18 × 10⁻¹⁸ લઈએ તો એકમ કયો આવે? જૂલ પ્રતિ પરમાણુ, જૂલ પર એટમ. ઇનિશિયલ ઓર્બિટ ફર્સ્ટ એટલે 1/1² પછી અંતિમની અવસ્થા ઇન્ફિનિટી એટલે 1/∞² છેદમાં ઇન્ફિનિટી હોય તો શું થઈ જાય? 0 થઈ જાય. આ પદ એકમાંથી 0 બાદ થાય એટલે 1, આ વેલ્યુ સાથે 1 ગુણાઈ જાય તો જવાબ શું આવે? ડેલ્ટા E બરાબર 2.18 × 10⁻¹⁸ જૂલ પ્રતિ પરમાણુ. એ રકમમાં બાય ડિફોલ્ટ આપેલ જ છે, પણ આ કઈ રીતે શોધ્યું એ મેં તમને સમજાવ્યું. ઓકે, અથવા તમે બીજી રીતે એવી પણ વિચારી શકો છો કે ઇલેક્ટ્રોનની હાઇડ્રોજન પરમાણુ માટે પ્રથમ કક્ષાની અંદર ઉર્જા જે છે તે −2.18 × 10⁻¹⁸ જૂલ છે. ઠીક છે, અને અનંત અંતરે તેની ઉર્જા 0 છે. તો ડેલ્ટા ઈ ફાઇનલ સ્ટેટ માઇનસ ઇનિશિયલ સ્ટેટ, અંતિમ અવસ્થાની ઉર્જા માઇનસ શરૂઆતની ઉર્જા. અંતિમ અવસ્થાની ઉર્જા 0 અને શરૂઆતની ઉર્જા −2.18 × 10⁻¹⁸. આ રીતે પણ તમે કરો તો બી જવાબ કયો આવે? આ જ આવે. ઠીક છે, હવે આપણે હિલિયમ +1 પરમાણુ, હિલિયમ +1 આયન માટે જોઈએ. હાઇડ્રોજન જેવા અન્ય સ્પીસીઝ કે જેમનામાં 1 ઇલેક્ટ્રોન હોય, જેમ કે હિલિયમ +1, લિથિયમ +2 વગેરે માટે આયનીકરણ એન્થાલ્પી જો શોધવી હોય તો આ જ સૂત્ર. ઇનિશિયલ ઓર્બિટમાંથી ક્યાં મોકલી દેવો છે ને? ઇન્ફિનિટીમાં. ડેલ્ટા ઈ જેટલી ઉર્જા તમારે આપવી પડશે. ડેલ્ટા ઈ બરાબર RH×Z² 1/Ni²-1/NF². NF²ની બદલે શું મૂકી દઉં? ઇન્ફિનિટી. કેમ? કેમકે મારે કઈ એન્થાલ્પી શોધવી છે? આયનીકરણ ઉર્જા અથવા આયનીકરણ એન્થાલ્પી. એકમ શું હશે? જૂલ પ્રતિ પરમાણુ, જૂલ પ્રતિ એટમ. હિલિયમ +1 આયન માટે બેટા ઝેડ બરાબર પરમાણુ ક્રમાંક હિલિયમનો કેટલો છે? 2. અને હિલિયમ +1નો જે 1 ઇલેક્ટ્રોન છે તે પહેલી કક્ષામાં હોય, ધરા અવસ્થામાં હોય, ત્યારે કઈ કક્ષામાં હોય? પહેલી કક્ષામાં. એટલે Ni તરીકે શું લેતા? ઉપરના સૂત્રમાં 1 લેતા, કિંમતો મૂકી દેતા, 2.18 × 10⁻¹⁸ RHની કિંમત મૂકી, પરમાણુ ક્રમાંક ઝેડની કિંમત મૂકી, 2 નો વર્ગ ગુણ્યા 1/1² - 1/∞² આ પદ તો આખું એક જ થઈ જશે. ટૂંકમાં 2.18 × 10⁻¹⁸ને 4 વડે ગુણવાનું તો જવાબ આવશે 8.72 × 10⁻¹⁸ જૂલ પ્રતિ એટમ. ઓકે, આ શું શોધ્યું આપણે? હિલિયમ +1 આયનની આયનીકરણ ઉર્જા. ઓકે બેટા, હવે કદાચ આ આયનીકરણ એન્થાલ્પીને મોલમાં શોધવી હોત તો શું કરતા? આના ગુણ્યા શું કરી નાખતા? એવોગેડ્રો આંક, એટલે આપણને શું મળી જતી? જૂલ પ્રતિ મોલ. ઠીક છે બેટા, પણ અહીં આપણને હાઇડ્રોજન પરમાણુ માટે જૂલ પ્રતિ એટમ આપેલું છે એટલે આપણે હિલિયમ +1 માટે પણ શું શોધ્યું? જૂલ પ્રતિ એટમમાં જ
શોધ્યું. ત્યારબાદ સ્વાધ્યાયનો જ પ્રશ્ન જોઈએ આપણે 2.55મો. રકમ વાંચો ધ્યાનથી. પાશ્ચન શ્રેણીમાં ઉત્સર્જન સંક્રાંતિ એન બરાબર 3 કક્ષાએ અંત પામે છે, એટલે ઇલેક્ટ્રોન ઉપરથી ત્રીજી કક્ષામાં આવે તો એને પાશ્ચન શ્રેણી કહેવાય, આપણે જાણીએ છીએ બરાબર. અને તે એન કક્ષામાંથી શરૂ થાય છે, ચોથી પાંચમી છઠ્ઠી ગમે તે, એટલે એન કેટલામું છે નહીં ખબર, ઉપરની કક્ષા કઈ છે તે આપણને ખબર નથી. અને તે સંક્રાંતિ માટે આવૃત્તિ ન્યૂનું સૂત્ર છે 3.29 × 10^15 1/3² - 1/n² હર્ટ્સ, જે લાસ્ટ ટુ લાસ્ટ વિડીયોની અંદર મેં સમજાયેલું છે ઓલરેડી, ટોપિક 2.4.1 બરાબર છે. અને પાછલા વિડીયોમાં એને આધારિત દાખલાઓ આપણે જોયેલા થોડાક. આવૃત્તિનું સૂત્ર ઓલરેડી છે આપણે તારવેલું, તો પણ રકમમાં એ લોકોએ આપ્યું છે, કાંઈ વાંધો નહીં, એના વડે રજૂ કરી શકાય છે. જો સંક્રમણ એટલે કે જમ્પ 1285 નેનોમીટર પર અવલોકિત થાય, તો આ 1285 નેનોમીટર એ શું છે? નેનોમીટર શાનો એકમ છે? તરંગ લંબાઈનો એકમ છે, ઠીક છે બેટા. અને તેની એનની કિંમત શોધો. એટલે આપણે શું કરી શકીએ છીએ, તરંગ લંબાઈ પરથી આવૃત્તિ શોધી શકાય. એ આવૃત્તિને ઉપરના સૂત્રમાં મૂકી દઈએ તો પછી એન એકલો અજ્ઞાત રહે અને એનની વેલ્યુ આપણને શોધવાની છે. અને બીજી વસ્તુ પૂછી છે વર્ણપટનો વિસ્તાર, કે ભાઈ વર્ણપટ દૃશ્યમાન છે, પારજાંબલી છે, પારરક્ત છે. તો જો તમે થિયરી પરફેક્ટ મોઢે કરી હોય તો ઓલરેડી આપણને ખબર જ છે કે પાશ્ચન શ્રેણી જે છે તે પારરક્ત એટલે ઇન્ફ્રારેડ વર્ણપટ વિસ્તાર ધરાવે છે. પણ આપણે એને સાબિત કરીશું, કેમ કે રેન્જ જોઈશું. 1285 નેનોમીટર જે અહીંયા આપેલી જ છે તો શોધવાની બી જરૂર નથી. એ રેન્જ કોણી છે? દૃશ્યમાન વર્ણપટની રેન્જ છે, દૃશ્યમાન નહીં બેટા, પારરક્તની રેન્જ છે. એટલે કેમેસ્ટ્રીના તમને ન્યુમેરિકલ્સ ત્યારે જ ના આવડે દાખલાઓ કે જો તમે થિયરી પરફેક્ટ મોઢે ના કરી હોય. તો થિયરી જો પરફેક્ટ તમે ભણ્યા હોય તો દાખલામાં કોઈ ભૂલ થાય નહીં. બીજો દાખલો ક્યારે ના આવડે? જો તમને એકમ પદ્ધતિઓ વિશે ના ખબર હોય કે કયો એકમ કન્વર્ટ કરવાનો, એસઆઈ એકમ કયો હોય, જો બેઝિક વસ્તુ ખબર હોય તો દાખલામાં કોઈ ભૂલ થાય નહીં. 3 કે 4 માર્કનો દાખલો હોય તો બેઠા 3 માર્ક મળે આપણને, ઓકે, 3 કે 4 માર્ક. હવે ઉકેલ જોઈએ આપણે. આપણને અહીંયા વર્ણપટની તરંગ લંબાઈ લેમડા આપી છે 1285 નેનોમીટર, એને આપણે મીટરમાં કન્વર્ટ કરી નાખીએ. તો નેનોમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરવા શું કર્યું? 10^-9 વડે ગુણ્યું, ઓકે. 1285 × 10^-9 ડેસિમલ પોઈન્ટને 3 સ્થાન હું ડાબી સાઈડ લઈ જાઉં તો ઘાતમાં 3નો વધારો કર્યો, એટલે 10^-9 + 3 એટલે શું થઈ ગયું? 10^-6 મીટર. હવે આવૃત્તિ ન્યૂ બરાબર c/λ, એમાં સી પ્રકાશની ઝડપ, લેમડા તરંગ લંબાઈ, એ આપણે મૂકીશું. અને આવૃત્તિનું બીજું સૂત્ર જે ઉપર આપેલું છે તે મૂક્યું, 3.29 × 10^15 1/3² - 1/n² એકચ્યુઅલી સૂત્ર શું હતું? ન્યૂ બરાબર 3.29 × 10^15 1/nf² - 1/ni² અથવા અહીંયા આપણે ભૂલ કરી, 1/ni² - 1/nf² કરવું પડે, હે ને બેટા, 1/n² - 1/n² અને જો તમારે લેમડા શોધવું હોય કે આવૃત્તિ શોધવું હોય તો નાની વેલ્યુને 1/n² નાની વેલ્યુ લેવાની અને 1/n² મોટી વેલ્યુ લેવાની, આ યાદ રાખજો, ઓકે. હવે આપણે આવૃત્તિની વેલ્યુ શોધવી હોય તો શું કરીએ? c/λ. સી એટલે પ્રકાશની ઝડપ, 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ. લેમડા તરંગ લંબાઈ 1.285 × 10^6 મીટર રકમમાં આપેલી છે અને મીટરમાં આપણે ફેરવી કાઢી અને મૂકી. અને આ સૂત્રની અંદર 1/3² એટલે 1/9 અને 1/n² એનને કરતાં બનાવીશું આપણે. એટલે સિમ્પલ આપણે સાદુરૂપ આપીશું, બીજું બધું ખબર છે, ખાલી એનને કરતાં બનાવવાનો છે. તો એન બરાબર શું આવશે? 5. અને જે તરંગ લંબાઈ જે આપેલી છે તે પારરક્ત વર્ણપટ વિસ્તારની છે, ઠીક છે બેટા. ખૂબ જ સહેલો દાખલો હતો. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે, સ્વાધ્યાયનો દાખલા નંબર 2.56. ઉત્સર્જન સંક્રમણ માટે તરંગ લંબાઈ ગણો લેમડા આપણે શોધવાનું છે. જો તે એટલે કે ઇલેક્ટ્રોન 1.3225 નેનોમીટર ત્રિજ્યા ધરાવતી કક્ષાથી શરૂ થઈને 2116 પિકોમીટર પર અંત પામે છે,
એટલે કે આટલી ત્રિજ્યા ધરાવતી કક્ષામાંથી એ 211.6 પિકોમીટર ધરાવતી ત્રિજ્યામાં અંત પામે છે. કેટલાક લોકો ભૂલ કરતા હોય છે, આ ત્રિજ્યાને મોટી માની બેસતા હોય છે. ના બેટા, અહીંયા ઉપર નેનોમીટર છે ને પિકોમીટર છે. તમે ઉપર રહેલી કિંમતને જો પિકોમીટરમાં ફેરવશો તો 1322.5 એટલે 1322.5 પિકોમીટર થશે. એટલે 1322.5 પિકોમીટર કરતાં 211.6 નાનું કહેવાય ને. એટલે ઉપરની ત્રિજ્યા કક્ષામાંથી નીચલી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે છે ત્યારે ઉત્સર્જન થાય, ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન થાય. અને એ ઉર્જા જે છે એ વર્ણપટ સ્વરૂપમાં આપણે નોંધ્યું. હવે એની તરંગ લંબાઈ શોધવાની છે આપણે. આ સંક્રાંતિ કઈ શ્રેણીને લાગુ પડી શકાય? લાઇમેન, બામર, પાઇશન, કઈ શ્રેણીને લાગુ પડી શકાશે? એટલે એ તો કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં આવે છે તે આપણે શોધવું પડે, તેના પરથી ખબર પડશે. એ વર્ણપટનું નામ આપો અને તેનો વિસ્તાર જણાવો. સૌ પ્રથમ હાઇડ્રોજન જેવા કણ માટે ત્રિજ્યા, હવે આપણે ત્રિજ્યા આપી છે ને, કક્ષાનો ક્રમાંક આપણો કરતા બનાવવાનો છે. હાઇડ્રોજન જેવા કણ માટે એનમી કક્ષાની ત્રિજ્યા આર એન ઇઝ ઇક્વલ ટુ એ ઝીરો ઇન્ટુ એન સ્ક્વેર અપોન ઝેડ આપણે જોઈ ગયા છે. અહીંયા એ ઝીરો એટલે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની ત્રિજ્યા 52.9 પિકોમીટર. એ ઝીરો એ કોન્સ્ટન્ટ વેલ્યુ છે. એન એટલે કક્ષાનો ક્રમાંક, ઝેડ એટલે પરમાણુ ક્રમાંક. અહીંયા રકમમાં ઇનિશિયલ ત્રિજ્યા, કક્ષાની ઇનિશિયલ ત્રિજ્યા આપી છે. શરૂઆતની અવસ્થાની કક્ષા જે છે, ઉપરની કક્ષા, એ 1.3225 નેનોમીટર. નેનોમીટર મેં પિકોમીટરમાં કન્વર્ટ કરવા માટે મેં શું કર્યું, જે ડાયમેન્શનલ એનાલિસિસની ફર્સ્ટ ચેપ્ટરની મેથડ વાપરી, 1000 વડે ગુણ્યા, તો શું મળી ગયું, 1322.5 પિકોમીટર. પછી અંતિમ અવસ્થાની અંદરની કક્ષાની ત્રિજ્યા આપી છે, 211.6 પિકોમીટર રકમમાં આપેલી છે. ખ્યાલ આવે છે બેટા? એટલે દૂરનું અંતર 1352 પિકોમીટર ત્રિજ્યા આપેલી છે. ઓકે, આ ત્રિજ્યાનું મૂલ્ય કેટલું છે, 1322.5. અને પછીની અંદરની કોઈ કક્ષાની ત્રિજ્યા આપેલી છે 211.6. તો અહીંથી ઇલેક્ટ્રોન જમ્પ કરીને અહીંયા જાય છે, તો એ કેટલામી કક્ષા છે આપણને ખબર નથી, એ આપણે શોધવાનું છે. હવે આગળ જઈએ. અહીં રકમમાં બીજું શું આપેલું છે, આટલો ડેટા આપેલો છે અને આપણને શોધવાનું છે કે કઈ શ્રેણી હશે. તો આપણે આ સૂત્રમાં આરની વેલ્યુ મૂકી દઈએ, બરાબર ને? ઇનિશિયલ ત્રિજ્યા બરાબર આપણે મૂકીએ એ ઝીરો ઇન્ટુ એન આઈ સ્ક્વેર અપોન ઝેડ, અને ફાઇનલ ત્રિજ્યા એ ઝીરો એન એફ સ્ક્વેર અપોન ઝેડ. સમીકરણ એક અને બેનો ભાગાકાર કરતા, સમીકરણ એક અને બેનો જો ભાગાકાર કરીએ તો શું ઉડી જાય બેટા, એ ઝીરો અને ઝેડ એ શું છે, અચળાંક. કેમ કે પરમાણુ કયો છે એ લખ્યો નથી એ લોકોએ. હાઇડ્રોજન બી હોઈ શકે, હિલિયમ પ્લસ વન બી હોઈ શકે, લિથિયમ પ્લસ ટુ, પણ જે પણ પરમાણુ હોય એ સ્પેસિફિક કોઈ એક પરમાણુ માટે ઝેડની વેલ્યુ તો કોમન જ રહેવાની ને. અને એ ઝીરો બી અચળ છે, એટલે આર આર આઈ અપોન આર એફ કરતાં એ ઝીરો ને ઝેડ ઉડી જશે, બચશે શું, એન આઈ સ્ક્વેર અપોન એન એફ સ્ક્વેર. અને રકમમાં જે વેલ્યુ આપેલી છે તે આપણે મૂકી દઈએ. આર આઈ અને આર એફની કિંમતો સમીકરણ ત્રણમાં મૂકતા તો આવું થશે, 1322.5 છેદમાં 211.6 ઇઝ ઇક્વલ ટુ એન આઈ સ્ક્વેર અપોન એન એફ સ્ક્વેર. આ ભાગાકાર તમે કરશો તો 6.25 મળશે. ઇઝ ઇક્વલ ટુ એન આઈ સ્ક્વેર અપોન એન એફ સ્ક્વેર, બંને બાજુ વર્ગમૂળ લેતા, બંને બાજુ અગર વર્ગમૂળ લઈશું તો 6.25 વર્ગમૂળ થશે 2.5, અને એન આઈ અપોન એન એફ ઇઝ ઇક્વલ ટુ 2.5. હવે તમે અલગ અલગ સંક્રમણ વિચારજો શાંતિથી, કે ભાઈ પાંચમી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે, બીજી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં, અલગ અલગ સંક્રમણ ટ્રાયલ અને એરર કરજો. તો આ ભાગાકાર 2.5 ક્યારે થશે, ભાગાકાર એ 2.5 ત્યારે થશે જ્યારે પાંચમી કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે તો. એટલે 5/2 કરું ને, 5/2, ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ 5 અને ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ 2, તો એનો ભાગાકાર કેટલો આવશે, 2.5 થાય. એટલે કે ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાંથી કઈ જશે, બીજી કક્ષામાં. અને જ્યારે આવું સંક્રમણ થાય, આ મેં ક્યાંથી શોધ્યું, 5 અને 2, ટ્રાયલ અને એરર પરથી. ખ્યાલ આવે છે, બધી કિંમતો મૂકી મૂકીને જોઈ તો એ ભાગાકાર 2.5 ક્યારે થાય, જો 5/2 હોય તો જ. ખ્યાલ આવે છે? એટલે કે સંક્રમણ N5 થ્રુ N2, એટલે કે બામર શ્રેણીનો વર્ણપટ લાગુ પડે. અને બામર શ્રેણી જે છે એનો વિસ્તાર કયો છે, દ્રશ્યમાન વિસ્તાર છે, વિઝિબલ લાઇટ.
હવે બીજો રકમમાં પૂછ્યું તમને તરંગ લંબાઈ શોધવાની કીધી છે લેમડા, તો લેમડા માટે આપણે લાસ્ટ ન્યુમેરિકલમાં જે સૂત્ર વાપરેલું આવૃત્તિ ન્યૂ બરાબર 3.29 × 10^15 1/ni² - 1/nf² એકમ છે એનો હર્ટ્સ. ઓકે, આ સૂત્રની અંદર ઇનિશિયલ ઓર્બિટ 5 અને ફાઇનલ ઓર્બિટ 2 ને મૂકીએ અને દાખલો આગળ ગણીએ. ઓકે, ni = 5 અને nf = 2 પેલા સમીકરણમાં મૂકી દેતા આપણને અને આવૃત્તિ મળશે 3.29 × 10^15 1/5² - 1/2² હર્ટ્સ. ઠીક છે, સાદુરૂપ આપીશું તો માઇનસમાં આવૃત્તિ મળશે અને આવૃત્તિ માઇનસમાં ના હોઈ શકે એટલે અહીં આપણે ઋણ નિશાનીને અવગણતા માત્ર કિંમતને ધ્યાનમાં લઈએ, કેમ કે જો આવૃત્તિ માઇનસમાં આવશે તો તરંગ લંબાઈ બી માઇનસમાં આવશે, શક્ય નથી. ઠીક છે ને, હા ઊર્જા પ્રાઇમ માઇનસમાં કે પ્લસમાં શક્ય છે, પણ આવૃત્તિને તરંગ લંબાઈ તરંગ સંખ્યા આ બધી વસ્તુ પ્લસમાં જ હોય હંમેશા, યાદ રાખજો. એટલે કદાચ માઇનસ આવે તો એના પછીના સ્ટેપમાં એને શેમાં લઈ લેવાની, પ્લસમાં લઈ લેવાની. ઓકે, હવે આપણે શું કરીએ, આવૃત્તિ ન્યૂ બરાબર c/λ પરથી લેમડા બરાબર c/ν તરંગ લંબાઈ આપણને પ્રશ્નમાં પૂછેલી છે. બરાબર, તરંગ લંબાઈ બરાબર c એટલે પ્રકાશની ઝડપ, ન્યૂ એટલે આવૃત્તિ પ્રકાશના ઝડપની, અને આવૃત્તિની કિંમત મૂકી ભાગાકાર કર્યો, જવાબ આવ્યો મીટરમાં, અને એ મીટરને તેમાં ફેરવ્યું નેનોમીટરમાં. ઓકે, અહીંયા બાદબાકી આ ભાગાકાર થશે ને તો -6 થશે, અને પછી એને નેનોમીટરમાંથી નેનોમીટરમાં કન્વર્ટ કર્યું તો આ વેલ્યુને તમે ઇન્ટુ 10^9 કરશો તો એ નેનોમીટરમાં કન્વર્ટ થાય. ઓકે, આ થઈ ગયો જવાબ. આ વિડીયોમાં આટલું જ રાખીએ બેટા, નેક્સ્ટ વિડીયોમાં મળીએ નવા વિડીયો નવા ટૉપિક સાથે થિયરીના. ઓકે, ત્યાં સુધી આ દાખલાઓ બધા લખી નાખજો ક્લાસની નોટમાં અને હોમવર્કના જોપડાની અંદર.